દર્શક મિત્રો ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય સમાધાનમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઉનાળાના દિવસોમાં અને ખાસ કરીને બપોરના સમયે તડકામાં બહાર ફરવાથી નસકોરી ફૂટવાની સમસ્યા થતી હોય છે આ ઉપરાંત રીંગણા છે લીલા મરચાં છે આવા ગરમ પદાર્થો ખાવાથી પણ નસકોરી ફૂટવાની સમસ્યા થતી હોય છે તો દર્શક મિત્રો આજે આપણે નસકોરી ફૂટવાની સમસ્યામાંથી કેવા કેવા ઉપાય દ્વારા રાહત મેળવી શકાય તેના વિશે માહિતી મેળવીશું નસકોરી ફૂટે એટલે તુરંત ડુંગળી લઈ તેનો રસ કાઢી અને તેના થોડા ટીપાં નાકમાં નાખવાથી નાકમાંથી નીકળતું લોહી તુરંત બંધ થાય છે આ ઉપરાંત સમારેલી જે ડુંગળી હોય તે સૂંઘાડવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે નસકોરી ફૂટે અને લોહી નીકળતું હોય ત્યારે નાકથી શ્વાસ લેવાના બદલે મોડાથી શ્વાસ લેવો જોઈએ તેનાથી તુરંત ફાયદો થાય છે દર્શક મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરો કે જેથી કરીને અમારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં નસકોરી ફૂટે ત્યારે દર્દીના માથા ઉપર ઠંડુ પાણી રેડવું જોઈએ ઠંડુ પાણી રેડવાથી લોહી નીકળતું તુરંત બંધ થાય છે જે લોકોને વારંવાર નસકોરી ફૂટતી હોય તેમણે રીંગણ ડુંગળી લસણ બાજરી લીલા મરચાં સરગવો વગેરે જેવા ગરમ પદાર્થો ખાવા જોઈએ નહીં નસકોરી ફૂટે અને નાકમાંથી લોહી બંધ ન થતું હોય તો એક કપડામાં બરફનો નાનો ટુકડો લઈ તેને નાક ઉપર મસાજ કરવાથી લોહી નીકળતું તુરંત બંધ થાય છે દર્શક મિત્રો વિવિધ રોગોની દવા અને સારવાર વિશેની વિશેષ માહિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જે જોવા વિનંતી જે લોકોને વારંવાર નસકોરી ફૂટતી હોય તેમણે સવાર સાંજ એક ચમચી ગુલકંદ લેવાનો છે અને તેને એક ગ્લાસ દૂધમાં મિશ્ર કરી તે પીવાથી રાહત થાય છે જે લોકોને લાંબા સમયથી નસકોરી ફૂટવાની સમસ્યા હોય તેમણે માથાના વાળ ઉતરાવી નાખવા જોઈએ અને પછી માથાના ભાગ ઉપર ગાયનું ઘી લઈ અને તેનાથી માલિશ કરવી જોઈએ નિયમિત આ પ્રયોગ કરવાથી નસકોરી ફૂટવાની જે સમસ્યા છે તેનાથી છુટકારો મળે છે આ ઉપરાંત દર્શક મિત્રો વિટામિન સી યુક્ત ખોરાક જેવો કે આમળા આમળાની અલગ અલગ બનાવટો છે સંતરા તેમજ ખાટા ફળો જે છે તે ખોરાકમાં વધારે લેવા જોઈએ દર્શક મિત્રો તેના લીધે લોહીની નસો જે છે તે મજબૂત બને છે અને નસકોરી ફૂટવાની સમસ્યા જે છે તે દૂર થાય છે દર્શક મિત્રો વિડીયોને લાઇક કરો વધારેમાં વધારે લોકોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો